નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને મળી સુપ્રીમથી મોટી રાહત, સજા પર લગાવ્યો સ્ટે. સાંસદનું સભ્યપદ ફરી મળશે, પૂર્ણેશ મોદીએ કહ્યું. કાયદાકીય લડાઈ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે જ્ઞાન વાપી સર્વે પર ન લગાવી રોક, કહ્યું. એએસઆઈએ સ્ટ્રક્ચરને નુકસાન કર્યા વિના સર્વેની ખાતરી આપી છે, સીલબંધ કવરમાં રિપોર્ટ સબમિટ કરો. મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટથી ઝટકો, વચગાળાના જામીન આપવાથી કર્યો ઇનકાર. રેગ્યુલર જામીન પર 4 સપ્ટેમ્બરે થશે સુનાવણી. હરિયાણા હિંસા મામલે નૂહના એસપીની બદલી, રોહિંગ્યાની વસ્તી પર ચાલ્યું બુલડોઝર. હિંસા બાદ એક્શનમાં હરિયાણા પોલીસ. મણિપુરમાં ફરી હિંસામાં એક પોલીસકર્મીનું મોત. ટોળાએ પોલીસ દળ પર કર્યો હુમલો, 2 ચોકીમાં તોડફોડ કરી બંદૂક અને દારૂ ગોળો લૂંટ્યો. વિગતવાર સમાચારની વાત કરીએ તો શુક્રવારનો દિવસ રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે ખૂબ જ લાભદાયી રહ્યો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જે સજા મળી હતી તેના પર સ્ટે લગાવ્યો છે. આ સાથે જ રાહુલ ગાંધીને તેનું સભ્યપદ જે છે સંસદનું તે પણ પરત મળી જશે, ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું છે તે સાંભળો આ રિપોર્ટમાં. और ये राहुल गांधी जी अगले तारीख ये साजिश के खिलाफ और ये सत्तारूढ़ पार्टी के खिलाफ आंधी बनकर उतरेंगे. हमारे वहां कहा जाता है कि सच को परेशान किया जा सकता है, पराजित नहीं किया जा सकता. મને ખબર હતી કે સર્વોચ્ચ અદાલતમાં આનો ન્યાય નિર્ણય થશે ત્યારે 110% રાહુલ ગાંધીજીને રાહત મળશે. એમને રાહત મળી અને હવે રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ કેરળના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં નિર્ણય સંભળાવતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે. જજે રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું, જ્યાં સુધી અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અમે રાહુલની સજા પર રોક લગાવીએ છીએ. સુપ્રીમ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને રાહત મળવા પર કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે પ્રેમની જીત છે, સત્યમેવ જયતે જય હિન્દ. પરંતુ હવે સવાલ એ છે કે શું રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે કે કેમ. આ મુદ્દે વાત કરીએ, પરંતુ તે પહેલા સાંભળો સુપ્રીમમાં જીત મળવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું. આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો સચ્ચાઈ કી જીત હોતી હૈ. મગર જો ભી હો, મેરા રાસ્તા તો ક્લિયર હૈ. મુજે ક્યા કરના હૈ, મેરા ક્યા કામ હૈ, ઉસકે બારે મેં મેરે દિમાગ મેં બિલકુલ ક્લેરિટી હૈ. જિન લોગોને હમારી મદદ કી ઓર જનતાને જો પ્યાર ઓર સપોર્ટ દિયા ઉસકે લીએ મેં બહોત બહોત ધન્યવાદ કરતા હું, થેન્ક યુ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, 2 વર્ષની સજાના કારણે રાહુલ જનપ્રતિનિધિત્વ અધિનિયમના દાયરામાં આવી ગયા. જો તેમની સજા ઓછી હોય તો તેમનું સભ્યપદ ગયું ના હોત. રાહુલનું નિવેદન સારું નહોતું એમાં કોઈ શંકા નથી. જાહેર જીવનમાં નિવેદન કરતા સમયે સંયમ રાખવો જોઈએ. ટ્રાયલ કોર્ટના આ નિર્ણયથી રાહુલ ઉપરાંત તેમના મત વિસ્તારના લોકોના અધિકારો પણ પ્રભાવિત થયા છે. તેથી અમે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ, રાહુલની દોષિત ઠેરવવા પર સ્ટે મૂકી રહ્યા છીએ. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પૂછ્યું કે મહત્તમ સજા ફટકારવા માટે કોર્ટે કયા આધાર આપ્યા છે. તેનાથી પણ ઓછી સજા આપી શકાય હોત, જેના કારણે સંસદીય ક્ષેત્રના લોકોના અધિકારો પણ અકબંધ રહેશે. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. અપીલ પેન્ડિંગ હોય ત્યારે સજા પરનો સ્ટે અકબંધ રહેશે. જસ્ટિસ ગવાઈએ કહ્યું, અમે પૂછીએ છીએ કે મહત્તમ સજા આપવાનું કારણ શું હતું. જો તેને 1 વર્ષ 11 મહિનાનો સમય આપવામાં આવ્યો હોત તો કોઈ અયોગ્યતા ન હોત. હવે જ્યારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 અને બંધારણની કલમ 102(1)(e) ને ટાંકીને
राहुल गांधी संसद नु सभ्यपद रद्द करवामां आव्युं हतुं। आ अंतर्गत एवो नियम छे के जो बे वर्षनी सजा थाय तो सांसद पद जतुं रहे छे। तो सुप्रीम कोर्टे कह्युं जो राहुल ने एक वर्ष अने 11 महीनानी सजा थई होत तो तेओ सांसद तरीके अयोग्य न ठर्या होत। आवी स्थितिमां राहुल गांधीनी संसद पुनः स्थापित थशे ते निश्चित छे। जेटली जल्दी सांसदने पुनः स्थापित करवामां आवशे तेटला जल्दी राहुल गांधी संसदमां परत फरशे। आ साथे राहुल गांधीने तेमनुं घर पण परत मळशे। आ बधानी वच्चे भारत जोड़ो यात्रा पार्ट टू नी चर्चा थई रही छे। आवी स्थितिमां कहेवाई रह्युं छे के हवे राहुल गांधी ऑगस्टना अंतमां अथवा सप्टेम्बरमां आ यात्रानी जाहेरात करी शके छे। पार्टी देशना 5 राज्योमां विधानसभानी चूंटणीने ध्यानमां राखीने आ वर्ष पहेला यात्रा शरू करवा मांगे छे। हवे ज्यारे राहुल गांधीने सुप्रीम कोर्टथी राहत मळता तेमनी सजा पर स्टे मुकायो छे ત્યારે કોંગ્રેસમાં નવી ઉર્જા આવી છે અને આગામી સમયમાં રાહુલને આ રાહત ઇન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત કરશે। બ્યુરો રિપોર્ટ ગુજરાત તક। રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી રાહત મળવા પર તેમનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોસ્ટ કર્યો છે। શું છે આ વિડીયોમાં તે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં। મુજે કહેતે હે सही बात बोलने के लिए माफी बोलूं, माफी मांगूं। भाइयों और बहनों, मेरा नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है। मैं सच्चाई के लिए कभी माफी नहीं मांगूंगा। मर जाऊंगा मगर माफी नहीं मांगूंगा, और ना कोई कांग्रेस वाला माफी मांगेगा। माफी नरेंद्र मोदी को माननी है। नरेंद्र मोदी को देश से माफी मांगनी है। राहुल गांधी नु आ निवेदन हाल नु नथी, परंतु कांग्रेसे ज्यारे दिल्ली मा भारत बचाओ रैली करी रामलीला मैदान मा તે સમયે કહ્યું હતું। ત્યારબાદ આ પ્રકારના નિવેદન રાહુલ ગાંધી આપતા રહ્યા છે। શુક્રવારે જ્યારે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી રાહત મળી તો કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ નિવેદન પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યું અને લખ્યું, જે કહ્યું હતું તે કરી દેખાડ્યું, પ્રાઉડ ઓફ યુ રાહુલ। મુજે કહેતે હે સહી બાત બોલને કે લિયે માફી બોલું, માફી માંગું। भाइयों और बहनों, मेरा नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है। मैं सच्चाई के लिए कभी माफी नहीं मांगूंगा। मर जाऊंगा मगर माफी नहीं मांगूंगा, और ना कोई कांग्रेस वाला माफी मांगेगा। माफी नरेंद्र मोदी को माननी है। नरेंद्र मोदी को देश से माफी मांगनी है। મહત્વનું છે કે મોદી સરનેમ કેસમાં ગુજરાતની તમામ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી નહોતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની સજાને લઈને કોર્ટે સ્ટે આપ્યો છે અને આ મામલે કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સ્થાનિક નેતાઓથી માંડીને કેન્દ્રીય નેતાઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે। આખરે લોકશાહીની જીત થયાનો ઉત્સાહ મનાવી રહ્યા છે। સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની મહત્તમ સજા ફટકારી હતી। સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું। રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાની સાથે સુપ્રીમ કોર્ટે હવે તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવી છે। આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે। તેમણે કરેલી પોસ્ટ પર લોકો રીતસર કમેન્ટ્સ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી નહીં પણ દેશના દરેક નાગરિકની જીત થઈ છે। પ્રથમ દર્શની રીતે જે કેસ બનતો જ નહોતો એવો ખોટો કેસ કરી એફઆઈઆર કરી ધરપકડ રેકોર્ડ ઉપર બતાવી આખી જે ટ્રાયલ ચલાવી આ બહુ મોટી કરણગત છે। અને મને ખબર હતી કે સર્વોચ્ચ અદાલતમાં આનો ન્યાય નિર્ણય થશે ત્યારે 110% રાહુલ ગાંધીજીને રાહત મળશે। એમને રાહત મળી અને હવે રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ કેરળના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે।
આવનારા દિવસોમાં આ પ્રમાણે કોઈની પણ કન્નડગત કરવામાં ના આવે, કોઈ પણ રાજકીય પક્ષના માણસને ટાર્ગેટ કરવામાં ન આવે, ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી અપેક્ષા રાખું છું. નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે મેક્સિમમ સજા કેમ કરી, એક દિવસ પણ ઓછી સજા કરી હોત તો એમનું સંસદ તરીકેનું પદ ટકી ગયું હોત. એટલે ક્યાંક ને ક્યાંક એમણે એવો ઇશારો કર્યો કે એમનું સંસદ તરીકેનું પદ જાય એવી ભાવનાથી સજા કરવામાં આવી હતી. અને અનેક પણ બીજા ઓબ્ઝર્વેશન્સ કર્યા છે. આ ચુકાદાનું હું સ્વાગત કરું છું, કોંગ્રેસ પાર્ટી સ્વાગત કરે છે, અને ટૂંકમાં કહું તો સત્યમેવ જયતે. જિગ્નેશભાઈ, આગામી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો? બહુ સ્વાભાવિક રીતે ઇન્ડિયા નામનું જે આખું કોમ્બિનેશન ઊભું થયું છે તમામ રાજકીય પક્ષોમાંનો એક સારો મેસેજ હશે. કોંગ્રેસના સંગઠનના મિત્રો, કાર્યકરો, પદાધિકારીઓ બધામાં એક સારો મેસેજ હશે. વધુ તાકાતથી કોંગ્રેસ પાર્ટી એ રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ બધામાં ચૂંટણીમાં સારા પરિણામો લાવશે. અત્યારે જે પ્રાથમિક જે સર્વે આવી રહ્યો છે એમાં બધામાં કોંગ્રેસ ખૂબ આગળ છે. એમાં પણ આ ચુકાદાનું આવવું એ સોનામાં સુગંધ ભળવા સમાન છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી રાહત મળ્યા બાદ હવે જલ્દી જ તેઓ સંસદમાં ફરી જોવા મળશે, જેને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. એક તરફ જ્યાં સુપ્રીમ કોર્ટથી રાહુલ ગાંધીને રાહત મળી છે, ત્યાં સુપ્રીમ કોર્ટથી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા એવા મનીષ સિસોદિયાને ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમના વચગાળાના જામીન પર કોઈ પણ આદેશ આપવાથી ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે તેમના પત્નીની હાલત હાલ સ્થિર છે, જો કે કોર્ટ સપ્ટેમ્બરમાં ફરી તેમના અનુરોધ પર વિચાર કરવા સહમત થઈ છે. આ ઉપરાંત કોર્ટે ઈડીને આગલી તારીખ સુધી એ કહેવા કહ્યું છે કે સિસોદિયાની વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલામાં મની ટ્રેલ કેવી રીતે સ્થાપિત થાય છે. સિસોદિયા પર દારૂ નીતિમાં કૌભાંડનો આરોપ છે, જેની તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહ્યા છે. હરિયાણાના નુહમાં હાલમાં જ હિંસા થઈ હતી અને આ હિંસા બાદ હવે હરિયાણા પોલીસ છે તે સફાળી જાગી છે. પોલીસ દ્વારા રમખાણોની પ્રારંભિક તપાસ બાદ નુહમાં રોહિંગ્યા અને ગેરકાયદે ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તાવડુ રોહિંગ્યા અને ગેરકાયદે રહેતા ઘૂસણખોરોના કબજા પર બુલડોઝર દોડાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ છે. પોલીસે બુલડોઝર ફેરવીને 200થી વધુ ઝૂંપડા તોડી પાડ્યા છે. લગભગ 4 કલાક સુધી આ બુલડોઝર ચલાવાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશના ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આમાંના ઘણા લોકો હિંસામાં પણ સામેલ હતા. હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 FIR નોંધાય છે. 176 લોકોની ધરપકડ કરાઈ છે. માત્ર નુમાં 46 FIR નોંધવામાં આવી છે. કમ સે કમ કોઈ બંદા 8-10 સાલ થી રહે રહે, કોઈ બંદા 2-3 સાલ થી રહે રહે, જો જો આદમી આ જાય ફિર ભી ઇસમે હમે યે સરકારી જમીન હૈ, હમે તો પતા હૈ યે સરકારી જમીન હૈ, કબ ખાલી કરના હૈ, ફિર ભી ખાલી ભી કરના હૈ, ફિર ભી થોડા બહુત મોલત દે દેગા હમે કે વો 2 ઘંટા હો, 2 દિન કી હો, મોલત દેના ચાહીએ થા. હમે સુબહ આકે બતાયા તો 5 મિનિટ મેં ખાલી કર દો. હમે યાર સોચ રહે 5 મિનિટ મેં કેસે ખાલી કરે, એક બંદા તો બહાર ભી ના નિકલે સકે. ફિર ભી હમે સોચ રહે એસા ભી કે ભી સકે, ફિર ભી 2-2.5 બજે આકે ફિર કોઈ બિના કહે કે સબકો સબ જિતના ભી જુગ્ગી થા તોડ પર કર ચલા ગયા, ખાને વાલા કોઈ ભી ચીજ બહાર નિકલ ના પાયા. હમે તો કુછ નહીં બોલા એસે, કોઈ આકે જે ખાલી કરો, અગર ખાલી કરના હૈ તો યે 2 દિન મહલત દેતે તો હમ ઓર જગ્યા ઢૂંઢ લેતે, પૈસે તો ટાઈમ હી નહીં ના દિયા. દંગા ફસાદ યહાં તો દેખ રહા હો, યહાં માહોલ ખરાબ હૈ, હમ ઇસલિયે કોઈ બહાર નહીં જાતે. નહીં પહેલે સે નહીં બતાયા ગયા, કાલ આયા થા આકે બોલા કે 5 મિનિટ કા ટાઈમ દે રહો ખાલી કર દો. મેં 5 મિનિટ કા ભીતર કૈસે ખાલી કરૂંગા, ફિર આકે જીસીબી લેકે આકે તોડ ફોડ કે ગઈ સબ કુછ. ગુજરાતમાં આજકાલ લવ જેહાદ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક યુવકે યુવતીની છેડતી કરતા બબાલ મચી હતી. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. પ્રોપર્ટી પડાવી લેવાના પણ કારસ્તાન સામે આવ્યા છે.
ઘણા એવા પણ બનાવો સામે આવ્યા છે કે જેમાં દીકરી પોતાના મા બાપને ઓળખવા સુધી સ્પષ્ટ ઇનકાર કરી દે છે। હાલ અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે। લવ જેહાદને કાબૂમાં લેવા કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે, તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। એવામાં અમદાવાદમાંથી વધુ એક લવ જેહાદનો બનાવ સામે આવતા ખળબળાટ મચી ચૂક્યો છે। ઇલિયાસ નામના શખ્સે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું, જેથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ બીજી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર 16 વર્ષની દીકરીની માતાએ ફરિયાદ આપેલી છે કે તેમની દીકરીને નોકરી પર કપડાની દુકાનમાં નોકરી પર રાખીને પોતાની ખોટી આઈડેન્ટિટી, એનું છોકરાનું નામ ઇલિયાસ હોવા છતાં એનું નામ યશ જણાવી અને તેની સાથે તેને નોકરીએ રાખી અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો રાખેલા હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવેલ છે, જેના આધારે પોલીસે સંબંધિત પોક્સો એક્ટ અને IPC 376 મુજબની ફરિયાદ દાખલ કરેલી છે તથા આરોપીની પોલીસે અત્યારે ધરપકડ કરી આગળનું તપાસ કરી। સર, આ બેનો વચ્ચે છેલ્લા કેટલા સમયથી સંબંધ હતા? છેલ્લા 3 મહિનાથી છોકરી ત્યાં કામે જતી હોવાનું ધ્યાન પર આવેલું છે, પરંતુ શારીરિક સંબંધો છેલ્લા 15 દિવસમાં 4-5 વખત રાખેલા હોય તેની તપાસમાં। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં કાપડ બજારમાં ઘણા વર્ષોથી ધંધો કરતો વેપારી પાસેથી 2 આધાર કાર્ડ મળી આવ્યા હતા। યુવક પોતે મુસ્લિમ હોવાનું છુપાવીને હિન્દુ નામથી ધંધો કરતો હતો અને તેના સ્ટાફના લોકોને પણ તેની આ હકીકતની જાણ નહોતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ જે છે તે જેલમાં છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલની હવા ખાઈ રહ્યા છે। પ્રજ્ઞેશ પટેલના જામીન છે તે હાલમાં જ મંજૂર થયા છે। આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રજ્ઞેશ પટેલનો વોઇસ ટેસ્ટ પણ થશે। અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ છે, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ છે, જેની જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ તે ટળી છે। તપાસ અધિકારી G20 સમિટના કામમાં વ્યસ્ત હોવાથી આ જામીન અરજી પર સુનાવણી 6 ઓગસ્ટના રોજ આગળ ધપાવવામાં આવી છે। એક વાત મુખ્ય છે કે પ્રજ્ઞેશ પટેલ કે જેઓ તથ્ય પટેલના પિતા છે તેના પર લોકો એક વાત કહી રહ્યા છે કે તેની બેદરકારી છે, પોતાના પુત્રને સાચવી ના શક્યા। મુખ્ય વાત કરીએ તો તેના પર સામૂહિક બળાત્કારના કેસ છે, એક ખેડૂતની જમીન પચાવી પાડવાનો પણ તેના પર કેસ ચાલી રહ્યો છે અને ત્યારબાદ આ પણ એક કેસ સામે આવ્યો છે, કારણ કે તથ્ય પટેલે જ્યારે અકસ્માત કર્યું ત્યારે પ્રજ્ઞેશ પટેલ રિવોલ્વર લઈ ત્યાં પહોંચ્યો હતો તેવું કહેવામાં આવે છે અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે લોકોને ડરાવ્યા ધમકાવ્યા હતા, જે બાદ તેના પર FIR દાખલ કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી હતી। એટલે કે બાપ દીકરો બંને હાલ જેલમાં છે। આ કેસમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું। જામીન અરજી પર જ્યારે સુનાવણી કરવામાં આવે છે ત્યારે શું જામીન મળે છે કે નહીં તેના પર દરેકની નજર છે। એક વાત એવી પણ છે કે ઘણા સમય પહેલાં એક ઓડિયો વાયરલ થયો હતો, એ રેકોર્ડિંગમાં
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના તો થાય એટલે કે પોતાના પુત્રે જે પ્રકારની ઘટના કરી છે તેને સામાન્ય ગણાવી રહ્યા હતા। હવે વાત એ છે કે આ ઓડિયો ક્લિપ છે તે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની છે કે આ પહેલા તથ્ય પટેલે કોઈ અકસ્માત કર્યો તેની છે, તેની તપાસ કરવામાં આવશે, ખાસ કરી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે। અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે। તે હાલ જેલમાં છે, કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તેના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલને થતાં મુદત પડી હતી। આ કેસમાં સુનાવણી થવાની હતી, પરંતુ તપાસ અધિકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી ટળી છે। પ્રજ્ઞેશ પટેલને વધુ 3 દિવસ જેલમાં રહેવું પડશે। હવે પછીની સુનાવણી 6 ઓગસ્ટના રોજ કરવામાં આવશે। તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ પણ વહેતી થઈ હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે। જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછીની છે કે ક્યારની તે હજી જાણી શકાયું નથી, પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19-20 વર્ષના છોકરાથી આવું કોક વાર થાય તેવું કહે છે, તેનું ટેન્શન નહીં લેવાનું જણાવે છે। તેને આખી જિંદગી કહી નહીં થાય પણ તેને માપમાં રાખવા વિશે બોલે છે। સામે પક્ષે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી। જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી હતી, જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો છે કે નહીં તે ખરાઈ કરવા માટે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે તજવીજ શરૂ કરી છે। આવનાર સમયમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવશે, જે બાદ ખબર પડશે કે ઓડિયો ક્લિપ તથ્ય પટેલ કેસની છે કે પછી તે પહેલાના કોઈ અકસ્માત કેસની છે। બુલેટિનમાં બસ આટલું જ, મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।